અહીંયા જેટલા પણ ભાવિયાઓ પધારી રહ્યા છે સૌને વિનંતી છે, હમણાં દર્શન માટે કોઈ પણ નહીં આવતા. માતાજીની આરતી થયા બાદ આપણને માતાજીના દર્શન કરવાના છે, તો હમણાં પ્લીઝ અહીંયા કલ્પેશભાઈ અને બીજા લોકોને વિનંતી, હમણાં કોઈ પણ દર્શન માટે નહીં આવે, આરતી પછી જ આપણે માતાજીના અને ક્ષેત્રપાલ દાદાના દર્શન કરવાના છે. Thank you.
બધાને જય જિનેન્દ્ર. થોડો અવાજ ખપે છેલ્લી વાર. બધાને જય જિનેન્દ્ર કર ગાલે. અંબે માતા રામા પીરજા જ્યારે તે પગલાં થયા આવે
क्षेत्रपाल दादा जा भी भगला थींदा तेर सोनी नुखजा माताजी अने गाम वडाला जा साथे बांबड़ाई देसल पर लूणी प्रापर टोड़ा भोरारा समागोगा समस्त गाम में जैर अंबे माता जा बेसणावे अने माताजी जा आशीर्वाद पां बालूड़े ते सदाए वरसदावे तैर अज जैर पेड़ी जो अवसर आव्यो है साथिया पण बनाया हूँ तोरण बनाया हूँ तो तैर अंबे माताजी जी जैर पेड़ी जी ते शुभ शुरुआत थई वे तेर चारमी सत्रह इवेंट्स ने ऋषभेदास फोटोग्राफी गाम वडाला अंजे सत्वारे आव्या वे मातुश्री देवकाबेन प्रेमजी मेघजी सोनी हस्ते पुष्पाबेन प्रवीण भाई नंदाबेन विनोद भाई फोरमबेन कल्पेश भाई समस्त परिवार जर लाभ गेणावे तेर हलो गजानन गणपति महाराज के आह्वान दियूं अने छूं कि तमारा माटे आजे विविध जातना विविध भातना लाडोड़ा बनाव्या छे अने भोजनिया बनावी पाटे धराव्या छे तो चालो गजानन गणपति महाराज आ अवसर में रिद्धि सिद्धि संगे आवो शिव अने पार्वती ना आशीर्वाद साथे आ अवसर ने दीपावो अने साथे अमारी अम्मे माने तेड़ा करो बोलो गजानन गणपति महाराज की जय दुंदाळो दुख भंजनो अने सदाए बाळावे हेजी प्रथम पहला समरीये हो हे श्री गौरी नंद गणे हे जी प्रथम पहला समरीये हे जी श्री गौरी नंद गणे प्रथम पहला समरीये रे स्वामी तमने सोंढाड़ा महाराज जी
તમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંદરો મહેર કરો ને મહારાજ જી રે પ્રથમ પહેલા સમરીએ તમને સ્વામી સુંઢાળો કરો ને પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા જી
धनवान है। बिन किनारे की कश्ती है वो, देवा तुझसे जो अनजान है। यूं तो वो शक सवारी तेरी, सब पे है पहरेदारी तेरी। आप के आने अलाख हो, कभी ज्योति ना हारी तेरी। ओ अपनी तकदीर का ओ खुद सिकंदर हुमारे, बोल के जहारे जिस किसी ने यहारे। साथ पाया આજે જ્યારે ગજાનંદ ગણપતિ મહારાજને અહીંયા પાટે બેસાડી દીધા હોય તો ચાલો આપણે આપણા કુળદેવી એવા અંબે માતાને કહીએ કે રાખે તુજમાં વિશ્વાસ, શુભ કાર્ય મેં આરંભ્યો છે, નિર્વિઘ્ને પાર પાડજો માવડી, મેં આજે તમને એટલું જ યાચ્યું છે. તો આપણા કુળદેવી અંબે માને આમંત્રણ આપીએ અને કહીએ કે આજે મેં દીવાની જ્યોત પ્રગટાવી છે અને સાથે તમારા માટે અહીંયા મોતીઓનો થાળ ધરાવ્યો છે. તો અંબે માં જલ્દી જલ્દી આ આંગણામાં આવો અને સોની પરિવાર પર તમારી પૂરી મહેર વરસાવો. દીવાની દિવેટે અંબા કરતી મારા કામ, એક દીવાની દિવેટે અંબા કરતી મારા કામ. હૃદયામાં રાખું આય જપો તારા જા, હૃદયામાં રાખું આય જપો તારા જા.
एक दीवानी दीवेटे अम्बा करती मारा काम एक दीवानी दीवेटे अम्बा करती मारा काम हृदया मा राखो आई जपो तारा जा हृदया मा राखो मारी जपो तारा जा पधारो मा आशीर्वाद मने बहु पड़ा से अरे माता रा आशीर्वाद मने बहु पड़ा से और ताहता मन ना मारा ते पूरा करया से और ताहता मन ना मारा ते पूरा करया से अम्बे माना आशीर्वाद मने बहु पड़ा से हे मारी
તારા આશીર્વાદ મને બહુ પડ્યા. જયો આશરો તમ
આશરો તમારો અમે માં મને આશરો તમારો ભાઈ 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 અમે માં મને આશરો તમારો આશરો તમારો મને આધાર તારો આશરો તમારો મને આધાર તારો આશરો તમારો મને આધાર તારો ખિસ્સામાં મારી એક આનો નથી મારી સંભાળ કોઈએ લીધી નથી એ કોઈ નહોતું ત્યારે મારી અમે માં હતી સંભાળ કોઈ લેતો નથી એ કોઈ ન હતું ત્યારે અમારી અમે પાણીમાં પડે માતા મારી જેને મળે ઘીના દીવા પાણીમાં પડે માતા મારી જેને મળે જાદુ તો ના કઈ ના હલે દુશ્મનો પણ પાછા વળે જાદુ તો ના કઈ ના વળે દુશ્મનો પણ પાછા વળે ઘીના દીવા પાણીમાં પડે માતા મારી જેને મળે દીવા પોણીમાં પડે માતા મારી જેને મળે સમરે સદા નર ને નારે દુખ ને ને તલભાર સદા નર ને નાર દુખરા ને એને તલવાર રાહુ કે તું કઈ ન જડે ગ્રહો બધા પાછા વળે રાહુ કે તું કઈ ન જડે ગ્રહો બધા પાછા વળે ઘીના દીવા પોણીમાં પડે માતા મારી જેને મળે એ ઘીના દીવા પોણીમાં પડે માતા મારી જેને મળે
સૌ ગાજે કે અંબા ભલે પધાર્યા ઢોલ નગારા જી ઢોલ નગારા ઢોલ નગારા બગ્યા કરે મારી અંબે ના ભક્ત મજા કરે ઢોલ નગારા ઢોલ નગારા ઢોલ 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 નગારા વાગ્યા કરે મારી અંબેના ભક્તો કરે બાપ જહો લખ નારે ધામની એલે ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની ઓ જીરે ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની અમે તારા નામની રે અમે તારા નામની રે અલખ તારું ધામની મજા પઈ થોડી થોડી જજી પઈ મજા આવી ખાસ કચ્છ ગામથી જેર અંબે માતા હતે પગલા ક્યાં ને અજ હરે હરે પેઢી થોડી હાઉસફુલ થઈ રહી હે તો હલો પણ માતાજી કે વધાઈ દલ બત્રે ગીત ગને ગનું હરદમા જ્યારે અંબેમાં અમે આંગણે પધાર્યા હોય ત્યારે માડી આ તારા ભક્તો તારી ભક્તિ કરતા હોય બાપ ત્યારે માને કહીએ કે માં
તમે આવજો રે. એક મિનિટ, મારા ગીતમાં બહેનો આવી, હવે આના ગીતમાં ભાઈઓ આવશો તો તમારી મેર પહેલી થશે ને, તમારો પર લીલા લહેરનો વરસાદ પહેલો થશે. ચાલશે ને ફોરમબેન? થોડી પાર્શિયાલિટી બતાવી હું તો મજા છે. હવે આ ગીતમાં બધા અહીંયા જેટલા આવ્યા છે, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, બધા, વિનોદભાઈ, એવરીવન, બધા અહીંયા આવજો, મોજ કરજો. મોજ આપણને આજે મોજ કરવાની છે. ચાર્મી બેન, હું એટલું જ કહું, જેને માના આશીર્વાદ પડ્યા હોય ને એ આગળ આવજો ને મોજ કરજો. બા જય હો. હે તમે આવજો રે, જોરે ઓલા અંબાજી મુકામે, મારી અંબાજી ના ધામે લખજો કાગળિયા. આવજો રે, તમે આવજો રે, મારી અંબાજી ના ધામે, મારી અંબાજી ના ધામે લખજો કાગળિયા. એમ છાટ જો રે, એમ છાટ જો રે, તમે કુમકુમ ના છાટણિયા, મારી અંબાજી ના નામે લખજો કાગળિયા. તમે આવજો રે. અંબાજીની આંગી રચજો, લઈને તાજા ફૂલો. આંગી એવી સુંદર રચજો, થાય નહીં કોઈ ભૂ. આંગી એવી સુંદર રચજો, થાય કદી ના ભૂલો. શણગારો, એમાં દિવલડા પ્રગટાવો, લખજો કાગળિયા. તમે આવજો રે, તમે આવજો રે, મારી અંબાજીને ધામે, અમ સોની પરિવારે લખજો કાગળિયા. વધાવો અંબે માને આજે રે, હો સોના રૂપાના ફૂલડે વધાવો અંબે માને આજે, મારી માતાની ભક્તિ કરવા અંબે જીને પધારો, મારી માની ભક્તિ કરવા અંબાજીને પધારો. એમાં નાચજો રે, નાચજો રે, અમ પરિવારે આજે, સોની નુખ પરિવાર આજે લખજો કાગળિયા. એમ છાટજો રે, એમ છાટજો રે, રૂડા કુમકુમ ના છાટણિયા, રૂડા કુમકુમ ના છાટણિયા લખજો કાગળિયા. ખમા ખમામા
નજર આવ્યો આજે સોની નું આંગણીએ ઓ અવસર આવ્યો અમ આંગણીએ સોની નુક બારણીએ દુર્લભ આવી માતા મણી સોને રૂપે વધાવો અરે દુર્લભ અંબાજી માતા મણિયા સોના રૂપે વધાવો તમે આવજો રે ઓ તમે આવજો રે આજ સોની નુક આંગણીએ મારી મુંબાજી ના ધામે લખજો કાગળિયા એમાં છાંટજો રે એમાં છાંટજો રે રૂડા કુમકુમ ના છાટણિયા રૂડા અક્ષત રૂડા ફૂલડા લખજો કાગળિયા શણ ધાર્યો ચર ચોક માણી ઘેર સાથે મળીને તો શણ ધાર્યો ચર ચોક માણી ઘેર સાથે મળીને મેં તો શણ ધાર્યો ચર ચોક માણી ઘેર હા આવો ને સાથે મળીને બોલી શણ ધાર્યો ચર ચોક માણી ઘેર મેં તો શણ કર્યો ચાચર ચોક માણી ઘેર આવો મેં તો શણ કર્યો ચાચર ચોક અંબા ઘેર આવો ને મેં તો શણ કર્યો ચાચર ચોક સોની નુખ પરિવાર આવો મેં તો શણ કર્યો ચાચર ચોક માણી ઘેર પધારો માં ધીમા ધીમા પકડે હા બા તો મૈયા બોલાવ્યા જ માણી ઘેર આવો ને મેં તો સંઘ તેડાવ્યો જ માણી ઘેર આવો ને મેં તો શણ કર્યો ચાચર ચોક માણી ઘેર આવો ને મેં તો સર કર્યો ચાચર ચોક માણી ઘેર આવો ને આજે વાગે દાખલા નાના
વાગે ડખલા નાદ મળી ઘેર આવો ને આજ વાગે ડખલા વાગે ડખલા નાદ મણી તમે આવો ને રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ આવો માત મણી ઘર આવો ને તમે રૂમ ઝુમ આવો મોરી માત મણી ઘર આવો ને તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું હું તો આવ્યો તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું માડી તું ના બોલાવે તો હું શું કરું માડી તું ના બોલાવે તો હું શું કરું માડી તું મૈયા તું ના બોલાવે તો હું શું કરું માડી તું ના બોલાવે તો હું શું કરું હું તો આવ્યો હું તો આવ્યો હું તો આવ્યો તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું બુદ્ધિશાળી આમાં જેટલા આવ્યા હોય ને એમના હાથ ઊંચા જોઈએ જેટલા માતાજીના દરબારે આવ્યા હોય ને બધાના હાથ ઊંચા હા માના દરબારે આવ્યા હોય એના જ અને માને કેવું છે કે હું તો આવ્યો તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું એ તારે ભક્તો હજારો છે પણ મારે તો મળી કોઈ જ છે મારી તારે ભક્તો હજારો છે પણ મારે તો મારી તું એક છે હું તો આવ્યો હું તો આવ્યો હું તો આવ્યો તારે મંદિરે પણ તું ના બોલાવે તો હું શું કરું બદલા બધા
મારા ભક્તો આજે માણી તુજને બોલાવે ચીરેવાલા માણી તુજને બોલાવે ચીરેવાલા માણી તુજને બોલાવે हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा सोनी नूख का बच्चा बच्चा जय जय अंबे माँ सोनी नूख परिवार का बच्चा जय जय अंबे माँ बोलेगा अरे हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा सोनी नूख का बच्चा बच्चा जय जय अंबे माँ चालशे जय जय अंबे माँ बोलेगा साथे मड़ी ने जय जय अंबे माँ हाँ बोलेगा बोलशे तो अपन चालशे जय जय अंबे माँ जय जय अंबे माँ આપનો અવાજ અહીંયા સુધી નથી પહોંચતો અંબાજી સુધી ક્યાંથી પહોંચશે પુણ્યશાળી ફરી વાર જય જય અંબે માં જય જય અંબે માં અરે બોલ માડી અંબે બોલ માડી અંબે બોલ માડી અંબે અરે બોલ માડી અંબે ચાર્મી બેન અવાજ આવે છે ને રે આમ વડાલા જઈએ પણ મૂકે મજા નથી હજે असा वटे माइक है तेल असो अवाज वो है पर आवटे जो हृदय जी ताकत है आके सीधो कच्छ करो राजस्थान करो पूरे वर्ल्ड में आवाज पहुंचाए जो है मणी के खबर होनी खबर कि कांदीवली गांव में अज सोनी नोक जी जोरदार पेड़ी थे रही है अम्बे माँ क्षेत्रपाल दादा रामा पीर कहते पान टेड़ा के आयो तो हलो अम्बे माँ जो जयकारो गयो हलो अरे बोल माड़ी अंबे अरे बोल माड़ी अंबे जय जय अंबे जय जय अंबे अरे शुभम बाबा शिव बाबा मंगल बाबा कल्याणम बाबा शुभम बाबा शिव જેના કુળ દેવી હોય એ બોલે બાકીના નહીં બોલે તો ચાલશે બોલ મારી અંબે જય જય અંબે અરે આવો મારી અંબે અરે આવો મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે અરે ઘોડલી ચડી મારા રામ બીર પધારે રે અરે રૂમ ઝુમ 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 રામ બીર આવે રે અરે ઘોડલી ચડી મારા રામ બીર આવે રે આવે 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 મારા બા Thank you.
અમે મારે બોલાયા, હવે રામાપીર દાદાને બોલાઈએ. તમારે જય 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 રામાપીર, જય જય રામાપીર, જય જય રામાપીર બોલવાનું. જય જય રામાપીર, જય જય રામાપીર, અરે જય જય રામાપીર, જય જય રામાપીર, સૌ બોલો રામાપીર, જય જય રામાપીર, અરે જય જય રામાપીર, બોલો જય જય રામાપીર, ઘોડલીએ ચડી આવો પીર, બોલો જય જય રામાપીર, અરે આવો બધાનો પીર, જય 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 રામાપીર. હા કુળ દેવી ભગવતી અંબે માતાજીના ચરણોમાં આપણા સૌના કોટી કોટી વંદન હોજો. આ નવરાત્રી કોની, આખા વિશ્વમાં ક્યાં ભક્તિભાવ કોના? કુળદેવી અંબે માતાજીના. અને આપણા સૌભાગ્યે આપણા કુળદેવી અંબે માતાજી છે. 3 વર્ષના વાણા વાઈ ગયા, કોરોનાએ આપણા બધાને ઘણા બધા દૂર કરી નાખ્યા, છતાં પણ માની અસીમ કૃપા રહી, જેથી કરીને આજે આપણે બધા ભેગા થયા છીએ. આ ભેગા થયાનો શ્રેય ખાલી વાતો નહીં કરશો પ્લીઝ, હું પછી હું બધાની બાજુમાં આવીને વાતો કરીશ બધાની સાથે. પરેશભાઈ પ્લીઝ, પછી હું તમારી સાથે ડાન્સ પણ કરીશ. ખાસ આ વાણા વાઈ ગયા, આપણે યોજેલ સંખ્યાબંધ પેઢીમાં થોડો વિલંબ થઈ ગયો સમય અને સંજોગના કારણે. હા, બધાના નામ પણ જાહેર કરીશ. આ પહેલા ખાસ આપણે બધા જે પરિવારનો હૃદયથી આભાર માનીશું, જે પરિવાર ઉપર મા અંબેની અસીમ કૃપા વરસી રહી છે, એ પરિવાર એટલે મારા મોટાભાઈ પ્રવીણભાઈ મેઘજી સોનીનો પરિવાર. પ્રવીણભાઈ વિશે, પ્રવીણભાઈ પ્રેમજી મેઘજી સોની મિચ્છામી દુકડમ, પ્રવીણભાઈ જે વડાલામાં અમારું મંદિર થયું એનો સંપૂર્ણ ફાળો પ્રવીણભાઈની ફાળે જાય છે. આજે એ જ પરિવારને ફક્ત અમે નાનકડો ટહુકો કર્યો, કલ્પેશભાઈને ફક્ત એક ફોન કર્યો, ભાઈ આપણી નવરાત્રિની પેઢીનો નંબર આવી રહ્યો છે, આપની શું ઈચ્છા છે? એક ધડકે કલ્પેશભાઈએ કહ્યું, હા અમારી ઈચ્છા છે. ખરેખર તાળીઓના ગળગળાટથી આ પરિવારને વધાવી લેશો. આ આજની પેઢીના સૌજન્યદાતા અમારા વડીલ પૂજ્ય માતૃશ્રી દેવકાબેન પ્રેમજી મેઘજી સોની પરિવાર છે. માતૃશ્રી થોડી નાદુરસ્ત તબિયત હોવાથી આવી નથી શક્યા, એમની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ માં તેમના હૃદયમાં વસી રહ્યા છે. તેવી જ રીતે આ પરિવારના સૌજન્યદાતા મારા મોટાભાઈ પ્રવીણભાઈના અર્ધાંગિની એટલે અમારા મોટા ભાભી પુષ્પાબેન પ્રવીણભાઈ સોની, નંદાબેન વિનોદભાઈ સોની અને કલ્પેશભાઈના અર્ધાંગિની એટલે અમારી દીકરી સમાન ફોરમબેન કલ્પેશ પ્રવીણ સોની, આ પરિવારને ફાળે જાય છે. ફક્ત એક નાનકડો ટહુકો કર્યો અને કલ્પેશભાઈએ હા કહી, અને એ પણ આટલા વિશાળ સમુદાયમાં, આપ સૌને આટલા મોટા હોલમાં ક્યાં એક પિલર દેખાતું નથી, આપ સૌ પધાર્યા. ખરેખર હૃદયના
ભાવ સાથે આ પરિવાર વતીથી હું આપને આવકારું છું. ફરીથી હું તમારી સાથે વાત કરતો રહીશ, પરંતુ જેમણે પઢી લખાવી છે અને જેમના ઉપર માતાજીની કૃપા વરસી છે એ પરિવારના નામ હમણાં હું જાહેર કરું છું. તેમને વિનંતી છે, અમે પાછળ છેલ્લી બેન્ચ પર બેઠા છીએ, તો આપ સૌ આપ મળી જશો, જેથી કરીને આગળની પેઢીનું આપણે જે ચૈત્ર અને નવરાત્રિની પેઢી કરીએ છીએ તે માટે આપણે યોગ્ય ઘટનું કરી શકાય. એક વસ્તુ યાદ રાખજો, પેઢી માટે કોઈ મોટા ખર્ચા કરવાના નથી, ફક્ત માતાજીનો પ્રસાદ અને બને એટલા ઓછા ખર્ચામાં આપણે પેઢી કરીશું. અને ખાસ એના માટે આપણને ચીંચ બંદર ખાતેની વાડી આપણને ખર્ચામાં ખૂબ જ અનુકૂળ રહે છે. તો જેમણે પણ પેઢી કરાવવાની ઈચ્છા હોય અને જેમના નામ બોલીશ એ બધાને એ જ વિનંતી છે કે કોઈ મોટા ખર્ચા નથી. આપણે કોઈ લગ્નમાં નથી જતા, આ તો માતાજીના ભક્તિ માટે જઈએ છીએ, તો કોઈ મોટા ખર્ચા નહીં કરીશું. ઓછામાં ઓછા ખર્ચામાં સુંદર રીતે માતાજીની ભક્તિ કરીશું. તો હું હવે જે પૈડીના દાતાઓએ નામ લખાવેલ તેમના નામ જાહેર કરું છું. અને હમણાં આ હજાર હાથવાળી આ જગજનની જેમને અંદરથી હૃદયના ભાવ જાગે તો અમને જણાવશો. આજના મંગલ દિવસે આજે કયો દિવસ છે ખબર છે ને? કેટલો સરસ દિવસ છે, અષ્ટમીનો દિવસ છે. આખા વિશ્વમાં ઠેર ઠેકારે જ્યાં માતાજીના ગરબા હશે, ગરબીઓ હશે, ત્યાં આજે શું થશે? હવન થશે. અને આવા સુંદર દિવસે આપણે ભેગા થયા છીએ. કેટલી બધી આ જજક જગ્યાની આ માવડીની કૃપા કે અષ્ટમીના દિવસે આપણને બધાને ભેગા કર્યા છે. તો ભાગ્યશાળી દાતાઓ જેમણે અગાઉ નામ લખાવ્યા છે એ પરિવારના નામ આપને જણાવતા એક આનંદ થાય છે. એક નામ લખાવેલ 2020માં 2 ઓક્ટોબરે 2020માં એમણે લખાવેલ, માતૃશ્રી લીલાવંતીબેન અને પિતાશ્રી પ્રેમજી કુંવરજી સોની હસ્તે પ્રીતિબેન ભરતભાઈ સોની, એમનો અમે સંપર્ક સાધેલ પણ ટાઈમિંગ એમણે ના કહી હતી. અને એમણે કંઈક નાનકડી પડી લોકડાઉનમાં કરાવેલ જેમાં કમિટીએ ભાગ લીધેલ નહીં. ત્યારબાદ આ ચૈત્ર માસની પેઢીની જાહેરાત કરું છું. માતૃશ્રી મંજુલાબેન જક્ષી મૂળજી સોની પરિવાર ગામ સમાગોગા મુંબઈમાં તેઓ વડાલા ખાતે રહે છે. શાંતિલાલભાઈ જે સોની જેઓ બોરીવલી ખાતે રહે છે, મારા મોટાભાઈ, એ એમના જક્ષીભાઈના સંપર્કમાં છે. આપણે ચૈત્ર મહિનામાં આ પરિવાર પૈડી કરવાની ઈચ્છા ધરાવે છે, તો પરિવારના જે કોઈ આવ્યા હોય તો અમને મળી જશો. હસ્તે દીપેનભાઈ. અને ત્યારબાદ પેઢી છે માતૃશ્રી ઉમરભાઈ મોરારજી મોહનજી સોની ગામ વડાલા મુલુંડ અનિલભાઈ અને તેજસભાઈ, 18 ઓક્ટોબર 2015 લખાવેલ છે. અને જેમની પણ ઈચ્છા હોય હજી પણ નામ નોંધાવવાની તો આપ પ્લીઝ નિસંકોચ ભાવે, માતાજી તમને હુકમ કરે તો અમને તો વિશ્વાસ છે આ જગજનની, અને તમે કરી તો જુઓ, 1 રૂપિયો ખર્ચો અને 2.25 રૂપિયા આ જગજની પાછા આપશે એવો અમને વિશ્વાસ છે. અમે પણ પેઢી કરાવી છે અને અમે જોયું છે કે આ માતાજીની સી કૃપા છે, આ માતાજીમાં 100 પાવર છે. તો ખરેખર આ પરિવારને વિનંતી, આપ સ્ટેજ જે પાછળની જ્યાં અમારા ભાઈઓ બેઠા છે ત્યાં પ્લીઝ મળી જશો. અને ત્યારબાદની જો છેલ્લી પેઢી આપણે કરી એ હતી માતૃશ્રી દેવકાબેન ભાણજી મૂળજી સોની પરિવાર કચ્છ વડાલા ડોંબિવલી, તેમની પેઢી કરી. ત્યારબાદ લોકડાઉને આપણને બધાને હલાવી નાખ્યા, આપણને એકબીજાથી થોડાક અળગા કરી નાખ્યા. માતૃશ્રી મીઠીબેન મૂળજી દેવજી સોની પરિવાર ગામ બાંબડાઈ નેપિયન્સી રોડ. ત્યારબાદ આજે થઈ રહી છે અમારા પૂજ્ય માતૃશ્રી દેવકાબેન પ્રેમજી મેઘજી સોની પરિવાર કચ્છ વડાલા મલાડ ખાતે હસ્તે કલ્પેશભાઈ. અને ત્યારબાદની પેઢી હવે થવાની છે માતૃશ્રી મંજુલાબેન જક્ષી મૂળજી સોની પરિવાર હસ્તે શ્રીમતી વીણાબેન પ્રદીપભાઈ જક્ષી સોની ગામ સમાગોગા
મુંબઈ વડાલા દીપેનભાઈ, ત્યારબાદની પેઢી, આ બધી પેઢી થનાર છે જેમને નામ લખાવેલ છે. આ નામ જ હું બોલું છું, માતૃશ્રી લક્ષ્મીબેન રણસિંહ દેવરાજ સોની. તેઓ ઇન્દોર ખાતે રહે છે, તેમનું ગામ દેસલપુર છે. હસ્તે પુત્રવધુ અમૃતબેન નેમજી સોની અને જયેશભાઈ અને કલ્પેશભાઈ. ત્યારબાદની પેઢી, આ બધી નવરાત્રિની પેઢી છે, આવનાર નવરાત્રિની. માતૃશ્રી દમયંતીબેન દામજી દેવરાજ જધુ સોની પરિવાર. આ પરિવાર વરલી ખાતે રહે છે. હસ્તે ધર્મિલભાઈ અને પ્રફુલભાઈ પૂજા ધર્મિલ સોની. ત્યારબાદની નવરાત્રિની પેઢી, માતૃશ્રી કેસરબેન કુંવરજી લખમસિંહ સોની પરિવાર, ગામ લુણી. હસ્તે કેતકીબેન શાંતિલાલ સોની, બોની અને મેઘા શાંતિલાલ સોની. ત્યારબાદની કંચનબેન તલકસિંહ સોની પરિવાર. હસ્તે સોનલબેન રાજેશભાઈ સોની, ગામ પ્રાગપુર મુંબઈમાં વડાલા. તો આ બધા પરિવારોને વિનંતી છે, આપણે પહેલી જે થોડી આગળ પાછળ થઈ ગઈ છે તો અમારે અનુક્રમમાં કરી અને એક સર્ક્યુલર બહાર પાડવાનું છે, પત્રિકામાં જાહેરાત આપવી છે, જેથી કરીને આપ અમારો સંપર્ક સાધો, જેથી કરીને આપણે સમયનું તાલબદ્ધ આયોજન કરી શકીએ. અને હજી પણ કોઈની ઈચ્છા થાય, થશે જ, તો આપ પ્લીઝ અમારો સંપર્ક સાધશો, અમે આપનું નામ જાહેર કરીશું અને અહીંથી એક તમારું અભિવાદન કરીશું. તો ફરીવાર આપ સૌને જય માતાજી જય અંબે માં. હા, આપ પ્લીઝ પાછળ આવી જશો અને આપના અમને સંપર્ક કરશો. જય માતાજી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન. અને અહીંયા ખાસ એક નમ્ર નિવેદન છે, આ જે પરિવાર જેમને આજે લાભ લીધો છે, આજે આ હોલના રેસ્ટ્રિક્શનને કારણે બહુ સરસ એમને વાત કરી છે કે આજે કોઈ પણ સન્માન સ્વીકારવામાં આવશે નહીં, ન સન્માન આપજો ન સન્માન લેજો, ફક્ત ને ફક્ત માતાજીની અને રામાપિનીને ક્ષેત્રપાલની ભક્તિ કરજો, એ જ ભાવના સાથે આ પેઢી અહીંયા રાખવામાં આવેલ છે. નહીં તો બીજા ઘણા હોલ છે, બહુ સારા સારા હાઈફાઈ બેન્ક્વેટ છે, પણ ખાસ સન્માન ન લેવાની ભાવના સાથે જ આજે અહીંયા સોની પરિવારે અહીંયા પેઢી ઉજવેલ છે. એક વખત જોરદાર તાળીઓ આ સરસ ભાવના માટે, બધાની આ પરિવાર માટે થઈ જાય. આજે ખૂબ સારી સંખ્યામાં જ્યારે આખા મુંબઈથી અને કચ્છ દેશથી લોકો આવી ગયા છે, થોડીક જ ક્ષણોમાં આપણે વાંચતે ગાજતે માતાજીનો થાળ, રામાપીરનો થાળ લઈ આવશું. અને ત્યારે ખાસ અમુક ફરમાઈશો છે જેમને આપણે માન આપી રહ્યા છે, અને એમાંથી એક ફરમાઈશ આ છે. તો જોરદાર તાળીઓ સાથે આપણે અમે માની જયકાર કરીએ, બોલીએ અમે માત કી. ક્યા બાત હૈ, तुझे करते हैं प्रणाम. ओ नगर में जोगी आया, नगर में जोगी आया, वेद कोई समझ न पाया, ओ के आके अलख जगाया. हाँ, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ.
भोलेनाथ भोलेनाथ भोलेनाथ। अरे जोगी जोगी रे देखो नगरी में जोगी आया, जोगी जोगी रे देखो नगरी में जोगी आया। जय हो, आया जोगी आया बाप। विभूत गले रुद्रमाला शेष नागली पटाओ, सिर पर गंगा भाल चंद्रमा घर घर अलक जगायो। ओ अंग विभूत गले रुद्रमाला शेष नागली पटाओ, सिर पर गंगा भाल चंद्रमा घर घर अलक जगायो। नगर में जोगी आया के आके अलख जगाया, नगर में जोगी आया के आके अलख जगाया। हाँ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। जय हो भोले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो, भोले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो। अपने लाल का दर्श करा दे मैं दर्शन को आयो। यशोदा के घर पे जोगी बन के शंकर भगवान पधारे हैं। यशोदा को कहते कि ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया। ओ और ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने शाम का दर्श करा दे मैं दर्शन को आया। नगर में जोगी आया के आगे अलख जगाया, नगर में जोगी आया। अरे जोगी जोगी रे देखो नगरी में जोगी आया, जोगी जोगी रे देखो नगरी में जोगी आया। भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो, ले भिक्षा निकली नंदरानी कंचन थाल धरायो। मेरे लाल धरायो आजे घर तुम पर जायो, ले
भिक्षा निकली नंदरानी ढंचन ढाल धरायो ले भिक्षा जा जोगी आसन मेरा लाल डरायो अरे आया रे आया नगर में जोगी आया हो नगर में जोगी आया के आके अलख जगाया भेद कोई समझ न पाया सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ भोलेनाथ लंबे माँ नगरी में जोगी आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने शाम का दर्श करा दे मैं दर्शन को आया चाहिए तेरी दौलत दुनिया और ना कंचन माया अरे अपने शाम का दर्श करा दे मैं दर्शन को आया आया रे आया रे आया रे नगर में जोगी आया गया के अलख जगाया ओ नगर में जोगी आया हाथ में घमरू लाया और त्रिशूल धराया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 बजाऊ शिव शंकर में पूजा करने आया हूँ मैं पूजा करने आया हूँ मैं पूजा करने आया हूँ डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ मैं डमरू बजाओ शिव शंकर में पूजा करने आया हूँ मेरे हाथ में चंदन रोली है मैं तिलक लगाने आया हूँ मेरे हाथ में
में चंदन चमके है, मैं पूजा करने आया हूँ। जरा डमरू जरा डमरू जरा डमरू बजाओ शिव शंकर, मैं पूजा करने आया हूँ। अरे डम 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 डम, अरे डम 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 रो आजे वागे से हो, मारा भोले के भक्तो मन पूछ के नाचे छे हो 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 हो। डम 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 रो आगे से हो, मेरे भोले के भक्त आजे आजे नाचे रे। तेरे आंगन में तो आव्या तेरी भक्ति करने आया, तेरे आंगन में तो आया तेरी भक्ति करने आया। अरे डम 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 डम, अरे डम 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 डमरू आजे भागे से हो, मारे भोले के भक्तों मन मूच के नाचे से हो। मेरे हाथ में एक लोटा है तुझे पानी चढ़ाने आया हूँ, हाथ में मेरे लोटा है और जल चढ़ाने आया हूँ। ऐसा डम 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 डम, ऐसा डमरू बजाओ शिव शंकर में ढोल करने आया हूँ। डमरू बजाओ शिव शंकर में दर्शन करने आया हूँ। अरे जीनो 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 बाकी सब, अरे ताली 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 ताली, अरे झीनो झीनो उड़े गुलाल माता जी तारी नगरी मा, अरे लाल लाल उड़े गुलाल माता जी तारी नगरी मा। बारा माता झीनू मुखड़ू मलके, बारा माता जी नू मुखड़ू मलके, नैनो माथी बरसे अमिरस धारा रे। जीनो 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 जीनो, अरे लाल लाल हुनर गुलाल माता जी तारा मंदिर मा हो। तारे द्वारे तारी भक्ति करवा आजे, हमें सौ आव्या तारा गुण लगावा रे, हमें भक्ति करवा रे तारे द्वारे आव्या रे। जय सोनी परिवार कहे ओ मन तारा जीवी मात मड़ी हा, मन तारा जीवी मात मड़ी, मन कुल देवी नो साथ मड़ो, आ परिवार माजे आनंद छे, हमें आव्या तारे धारे तारी भक्ति तारी पूजा आज करवा आव्या रे, तारा गुण लगाया रे आज करवा आया रे, गुण लगावाया रे।
મારો સાંભળો ને રાણુજા ના રાજા, અરે હેલો મારો સાંભળો ને રાણુજા ના રાજા, અજમલજી ના બેટા વીર મધે ના વીરા, મારો હેલો મારો હેલો મારો હેલો સાંભળો, ઓ જી રે મારો હેલો સાંભળો, ઓ જી. હુકમ કરો તો પીર જાત્રાએ આવું, અરે હુકમ કરો તો પીર જાત્રાએ આવું, ભાવ ભાવ ના કર્મ કપાવી મોક્ષ ચાલ્યો જાઓ, મારો હેલો મારો હેલો મારો હેલો સાંભળો, ઓ જી રે મારો હેલો સાંભળો, ઓ જી રે. મારો હેલો સાંભળો, ઓ જી રે મારો હેલો સાંભળો, ઓ જી. હેલો રે સુણી જા રણુજા ના રાજા, અરે હેલો રે સુણી જા રણુજા ના રાજા, હુકમ કરો તો પીર જાત્રાએ આવું, મારો હેલો મારો હેલો એ મારો હેલો સાંભળો, ઓ જી રે મારો હેલો સાંભળો, ઓ જી. જય હો,
ढोलवागे 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 ढोल के ढम ढम वागे ढोल के ढम ढम वागे ढोल ढोली तार ढोलवागे 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 ढोल के ढम ढम वागे ढोल के ढम ढम वागे ढोल ढोलवागे 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 अरे ढोलवागे 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 ढोली तारो के ढोली तारो ढोली तारो ढोलवागे 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 ढोल ढम ढम वागे ढोल ढम ढम वागे ढोल चारम में कमलारम आषाढ़ आषाढ़ उचारम में कमलारम बनी बहारम निरखारी कही राधे प्यारी मैं बलिहारी तो गुड़ियावो गिरधारी रे वाला तो गुड़ियावो गिरधारी रे वाला तो गुड़ियावो गिरधारी मड़ी तारे धारे आव्या में आ जय हो माड़ी अंबे अरे बोल माड़ी अंबे आजे आ अष्टमी नो दिन छे अंबे माने याद करीने सब अंबे माने यहां बुलाये ने कहिए बोल माड़ी अंबे अरे जोर से बोलो अरे और जोर से अरे बोल माड़ी अंबे अरे सारे बोलो ओ हाथ ऊंचो करीने अंबे मानी जय बुलाइए કારણ કે આગળ વાળાનો અવાજ સંભળાય છે પાછળ વાળાનો સંભળાતો નથી તો હાથ ઊંચો કરીને જય જય અંબે બોલશું દરેક અરે બોલ માડી અંબે અરે જય જય અંબે અરે સારે બોલો અરે બોલ માડી અંબે અરે બોલ માડી અંબે જય જય અંબે જય જય અંબે જય જય અંબે બોલ માડી અંબે જય જય અંબે બોલ માડી અંબે જય જય અંબે जोर से बोलो
આ સોની સુખ પરિવાર ઠંડો ઠંડો કેમ છે આજે? હા, સાથે મળીને અરે સારે બોલો, જોર સે બોલો જય માતાજી, અરે ભાવ સે બોલો જય માતાજી, અરે શબ્દો બોલે જય માતાજી, અરે સબ કોઈ બોલે જય માતાજી, અરે જોર સે બોલો જય માતાજી, અરે ભાવ સે બોલો જય માતાજી, અરે જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. અરે તુને મુજે બુલાયા શેરા વાલિયે, આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો છે. આ બતાવે છે કે 3 વર્ષથી સોની ભાવિકો અને અમારા સગા સ્નેહીઓ અને આમંત્રિતો આ માતાજીની પહેલીની ચાતક નહેરે રાહ જોઈ રહ્યા હતા. જરા આગળ બેઠા છે, પાછળ જોશો તો મારી બહેનો અને માતાઓ જ્યાં બેઠી છે તે અને આ ભાઈઓ બેઠા છે, આખું ફૂલ થઈ ગયું છે. એ બતાવે છે કે માતાજી પ્રત્યેની આપની અડગ શ્રદ્ધા. કલ્પેશભાઈ, કલ્પેશભાઈ કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ, એક મિનિટ સાહેબજી. હવે આપણે માતાજીના જાપ કરીશું, માતાજીના જાપ કરીશું. સુરેશભાઈ સોની, સુરેશભાઈ સોની પધારો અને ગણીબાવા ભાવિક મંડળ જે આવ્યા છે બધા આગળ પધારશો, બધા આગળ આવી જશો. ગણીબાવા ભાવિક મંડળના તમામ કાર્યકરો, આપણે અહીં સુરેશભાઈ સાથે જાપ કરીશું. કુળદેવી અંબે માતાજીના જાપ. આપણી પેઢી કંઈ વિશિષ્ટ જ હોય છે, લગભગ કોઈ પેઢીમાં જેના ગુણગાન ગવાય છે એના જ જાપ નથી થતા. તો માતાજીની પેઢીમાં આપણે હંમેશા સમૂહમાં જાપ કરાવીએ છીએ. તો બધા સાંભળી લેશો, જાપ શરૂ થશે ત્યારે કોઈ ઊભું નહીં થાય, કોઈ બેસશે નહીં, બાજુવાળા સાથે વાતો નહીં કરે, અને જો કદાચ ભૂકંપ આવે ને ધરતીકંપ થાય, પરંતુ આ ધરતીને જ્યાં અંબે માતાના જાપ થાય છે આંચ નહીં આવે. તો એકદમ તાળીઓ થઈ જાય આ વાત પર. થેન્ક યુ બેન. ખાસ બહેનો સરસ મજાની વાતો કરી રહી છે. આપણે પેઢી પૂરી થાય એટલે હું બધાની વચમાં ઊભો રહી કૃષ્ણ કનૈયા બનીને ને આપણે બધા વાતો કરીશું. તો શાંતિ જાળવશો મારા ભાઈઓ, શાંતિ જાળવશો. સુરેશભાઈ સોની ક્યાં આવી? એક નમ્ર નિવેદન છે, બધા પોતાના મોબાઈલ ફોનને સાયલેન્ટ કરી દેજો, આંખો બંધ અને દિલથી માતાજીના જાપ કરવાના છે જેથી તમારી બધી મનોકામના પૂર્ણ થાય. હરેશભાઈ અને કૌશિકભાઈ આવો, હરેશભાઈ અને કૌશિકભાઈ, હરેશભાઈ અને કૌશિકભાઈ આવો, અહીંયા બેસો. કુળદેવી અંબે માતાજીના જાપ થઈ રહ્યા છે. પરેશભાઈ સોની કરાવી, અહીંયા બેસો, તમે કરાવી રહ્યા છે. જાપ બાદ થાળ લાવશે માતાજીનો, વાજતે ગાજતે થાળ આવશે. અને આગળ મેં જણાવ્યું તેમ જે આવનાર પેઢીઓ માટે ચૈત્ર અને નવ ચૈત્ર નવરાત્રિ આસો નવરાત્રિના
ભાગ્યશાળી દાતાઓએ નામ લખાવ્યા છે, નહીં તો તેમની પૈડી અમે જાહેર કરીશું. તો તેમને વિનંતી છે કે અમારો સંપર્ક સાધે, જેથી કરીને આપણે ઘટું. આવતી ચૈત્ર માસની પૈડીના આપણા દાતા સિરિયલી છે અને બીજા બધા દાતાઓ જેમણે નામ લખાવ્યા છે તેમને નમ્ર વિનંતી છે અમારો સંપર્ક સાધે, જેથી કરીને ક્રમબદ્ધ આપણે પેઢીના વર્ષની બે પેઢી આપણે કરી શકીએ. તો જાપ શરૂ થઈ રહ્યા છે કુળદેવી અંબે માતાજીના. અહીંયા વચમાં જે કોઈ ઊભા છે બધાને વિનંતી કે બેસી જશો. યલો શર્ટવાળા નામ મને ખબર નથી, મારા ભાઈઓ ચર્ચા કરવી હોય તો બહાર ઊભા રહેશો. યલો શર્ટવાળા, મારો અવાજ સંભળાતો હોય તો આખું ગામ તમને જોઈ રહ્યું છે, પણ તમે વાતોમાં મશગુલ છો. શાંતિભાઈ, સોની, પ્લીઝ બધાને બેસાડી દેશો પ્લીઝ. માતાજીના ધાપ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે થાય છે અને માતાજીને આહ્વાન છે, માતાજી અમે તમારા ગુણગાન ગાય છે, તમારે આવવું જ પડશે, તમારે અમને આશીર્વાદ આપવા માટે આવવું જ પડશે. એક ચિત્તે બધાએ આંખો બંધ રાખવાની છે અને માતાજીનો આંખો બંધ કરી અને આ સ્મૃતિચિહ્ન તમારી નજર સમક્ષ રાખવાનું છે. પ્રથમ આંગળી અંગૂઠાને સ્પર્શ કરો. આજ આપ સુરેશભાઈ સોની નૌકારના આરાધક છે, ખૂબ જ જ્ઞાની છે, સંખ્યાબંધ પુધણો, ઘણી બધી આઇટમો જૈન ધર્મની શાસ્ત્રયુક્ત ભણાવે છે એવી મહાન વ્યક્તિ આપણા સોની પરિવારમાં છે, એ આપણું ગૌરવ છે. સુરેશભાઈ સોની, તો સુરેશભાઈ સોની જે રીતે આપણને કહે એ રીતે આપણા સમર્યા સાથ દેનાર કુળદેવી માતાના જાપ હવે આપણે સૌ કરીશું અને એમને આહ્વાન આપીશું. માં, અમે તમારા શરણે આવ્યા છીએ, તમારા ચરણે છીએ, તમારા આશીર્વાદ લેવા આવે છે, તો હવે આપો આશીર્વાદ, અમારો થાય ભાવ પાર. દરેકને ખાસ નમ્ર વિનંતી, એમાં ખાસ મારી માતાઓ, મારી બહેનો, અત્યારે માના જાપ શરૂ થાય, ધૂપને ધુમાડે આહ્વાન થાય, માતાજીની આરતી થાય અને માતાજીને થાળ અર્પણ કરાય ત્યાં સુધી દરેક જણ પોતાનું માથું જરાક ઓઢીને બધા બેસજો. ખુલ્લી વાર માથે કોઈ પણ બેસતા નહીં. ખાસ મારી નમ્ર વિનંતી છે બધાને. હવે અત્યારે કોઈ પણ માતાજીના દર્શન માટે આવતા નહીં. દરેક જણ પોતાના મોબાઈલ સાયલેન્ટ મોડ પર લઈ જજો. એકાગ્ર ચિત્તે આંખો બંધ કરી માને યાદ કરજો. સાક્ષાત માં તમારી સામે આવી કરી અને તમને દર્શન આપશે એવો વિશ્વાસ અને ખાતરી અમને છે. કારણ કે જીવનની અંદર જો શ્રદ્ધા ન હોય તો કોઈ પણ મંત્ર જાપ ફળે નહીં. શ્રદ્ધા વગર કરેલી ભક્તિ એ પણ જીવનમાં ક્યારે ફળે નહીં. ફક્ત અને ફક્ત અહીંથી આપણે કચ્છ જવું હોય, આપણી જે ડબ્બાની ટિકિટ હોય એ ડબ્બાની પાસે જઈ કરીને આપણે સીટ પર બેસી જઈએ છીએ. ક્યારે પણ આપણે ગાર્ડને મળવા જતા નથી. મળીએ છીએ ગાર્ડને કેમ? કારણ કે આપણને શ્રદ્ધા છે કે આપણને બરોબર સ્થાન પર પહોંચાડશે. બસ આવી જ શ્રદ્ધા જો મારી મા પર આવી જાય, મારી કુળદેવી પર આવી જાય, તો આપણું કામ સરળ થઈ જાય અને ફતે થઈ જાય. અધિષ્ઠાત્રી દેવ અને દેવીઓ હોય એને શિવરંજની રાગ સૌથી પ્રિય હોય અને એ રાગ જ્યાં પણ ચાલતો હોય ત્યાં એક બે પાંચ દેવદેવીઓ નહીં પણ 70,000થી અનેક ઉપરાંત દેવ અને દેવીઓ એ રાગ સાંભળવા માટે હાજરા હજૂર અદ્રશ્ય રીતે આવતા હોય છે.
તો સૌથી પહેલા દરેક જણ પ્રથમ આંગળી અંગૂઠાને સ્પર્શ કરજો, બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખી ઘૂંટણ ઉપર આકાશગામી સ્થાપિત કરજો. શિવરંજનીમાં આપણે માની સ્તુતિ કરીશું અને ત્યારબાદ માના 27 જાપ કરી અને આપણે એવા હૃદયના ભાવ સાથે માના જાપની અંદર મગ્ન બનીશું. સ્થળ સ્થળ મહી તુજ વાસ છે, પલ પલ સદા તું જાગતી, દિન રાત તારા ભક્તની સંવાડ માડી રાખતી, લે કષ્ટ કાપી ભક્તોનાને સાચવે તારો કરી, જગમોહના વંટોળમાં હું બાન ભૂલ્યો બાવતી, વંદન કરું તુજ ચરણમાં, લેજે મને તારો કરી. દુખો બધા મુજ ટાળજે, તુજ ચક્રને ત્રિશૂલથી, સદજ્ઞાન ભક્તિ ભાવના તું મુજ મહી દેજે ભરી, તે જન ભક્તે જાણ્યો બાળપણે રક્ષા કરી, વંદન કરો તુજ ચરણમાં, લેજે મને તારો કરી. મોટો કર્યો તે માત, દુખો શરવે મારા હરી, ઉપકાર જ્યાં અગણિત છે, વાડી શકુના હું જરી, શ્રીમાત અંબે આદ્ય શક્તિ પતિત પાવન ઈશ્વરી, વંદન કરો તુજ ચરણમાં, લેજે મને તારો
કરી વંદન કરો તુજ ચરણમાં લેજે મને તારો કરી કરોતિ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદા શત્રુ બુદ્ધિ વિનાશયમ દીપમ જ્યોતિ નમોસ્તુતે ત્રણ વખત ઓમ રીમ ઓમનો નાદ કરીશું. આપણા પેટનો ભાગ જ્યાં સુધી અંદર ન જાય ત્યાં સુધી ઓમને લંબાવજો. રીમ શબ્દ આવે છાતી ઉપર લઈ આવજો. માં ભગવતી જગત જનની અંબે માને યાદ કરજો. નવલા નોરતા ચાલુ છે અને ખૂબ હૃદયના ભાવ સાથે ત્રણ વખત ઓમ રીમ ઓમનો જાપ અને ત્યાર પછી અહીંથી અમે જે રાગની અંદર ગાઈએ એ રાગમાં દરેક જણ અમારી સાથે મંત્ર જાપને ઝીલાવજો. દેવી
ताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। ॐ ह्रीं क्लीं श्रीं कुळदेवी अम्बे माताय नमो नमः। अम्बे माताय नमो नमः। बोल श्री अम्बे मात की जय। जगत जननी अम्बे मात की जय। सोनी कुड़नी कुड़देवी अम्बे मात की जय। दरेक जन हृदयना भावथी पोतानी कुळदेवीने याद करजो। अहीं आमंत्रित मेहमानो पण बधा पधार्या छे, एटले फक्त सोनी नहीं पण दरेक दरेक पोतपोतानी माताने बोल श्री अपने अपने कुळदेवी माते की। सुरेशभाई सोनी थैंक यू, खूब सरस, खूब सरस जा जाप करावे, आपनो आभार। हवे कल्पेश भाई आपणे थाळ लावीशुं। चालो माताजीनो वाजते गाजते अहींया आपणे थाळनी तैयारी करशुं।